હેલો વિદ્યાર્થી મિત્રો હું ઉર્મિલાબેન પટેલ ધોરણ અગિયાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર છ બજાર તો મિત્રો એની અંદર બજારનો અર્થ બજારના લક્ષણો આપણે જોઈ લીધા હવે બજારનું વર્ગીકરણ જોવાનું છે તો બજારના વર્ગીકરણની અંદર આપણે જાણી શકીએ કે બજારની અંદર વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરી શકાય છે કે સ્થાન આધારિત બજાર સમય આધારિત બજાર સમ વસ્તુના સ્વરૂપ આધારિત બજાર વસ્તુના જથ્થા આધારિત બજાર નિયંત્રણ આધારિત બજાર હરીફાઈ આધારિત બજાર વગેરે બજારના જુદા જુદા પ્રકારો છે અને એમાં આપણે ત્રણ પ્રકારો અહીંયા ભણવાના છે એક તો સ્થાન આધારિત બજાર જથ્થાર આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વિશે અહીંયા આપણે સમજવાનું છે તો મિત્રો સ્થાન આધારિત બજારની અંદર આટલા પ્રકાર પડે છે સ્થાન આધારિત બજારના મેઇન બે પ્રકાર છે સ્થાન આધારિત બજાર અને જથ્થા આધારિત બજાર એટલે કે જથ્થાબંધ બજાર જુદા જુદા માપદંડ મુજબ બજારનું જુદું જુદું વગીકરણ નીચે મુજબ છે તો મિત્રો બજારના બે પ્રકાર સ્થાન આધારિત બજારને જથ્થા આધારિત બજાર એમાં સ્થાન આધારિત બજારના ચાર પ્રકાર પડે છે સ્થાનિક બજાર પ્રાદેશિક બજાર રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર જ્યારે જથ્થા આધારિત બજારના બે પ્રકાર પડે છે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર તો મિત્રો આટલા મુદ્દા આ પ્રશ્નની અંદર ભણવાના છે તો પ્રશ્ન આવી રીતે પૂછાય પૂછી શકાય કે બજારનો અર્થ આપી બજારનું વર્ગીકરણ વિગતે સમજાવો તો મિત્રો આજ સમજાવવું પડે તો આપણે જોઈ શકીએ કે સ્થાન આધારિત બજાર કોને કહી શકાય તો સ્થાન આધારિત બજારની અંદર સ્થાન આધારિત બજારની અંદર આ પ્રકારના બજારને ભૌગોલિક વિસ્તારને આધારે ચાર પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે તો ચાર પ્રકારની અંદર વિભાજીત કરવામાં આવે છે સ્થાન આધારિત બજારને તો કયા કયા ચાર પ્રકાર તો હાલ આપણે જોયા સ્થાનિક બજાર પ્રાદેશિક બજાર રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર આમાંથી ઘણીવાર ટૂંકા પ્રશ્નોની અંદર પણ પૂછાઈ શકે છે તો સ્થાનિક બજાર કોને કહેવાય તો મિત્રો આપણને પહેલું પ્રકાર આપણે જોઈએ કે સ્થાનિક બજાર કોને કહેવાય તો સ્થાનિક બજારની વ્યાખ્યા છે કે ગ્રાહકો જે સ્થાને વસવાટ કરે છે તેની નજીકના વિસ્તારોમાં જ આવેલ બજારને સ્થાનિક બજાર કહે છે કે ગ્રાહકો જ્યાં રહેતા હોય અને એની નજીકનું જે બજાર હોય એ વિસ્તારમાં જ બજાર આવેલું હોય બજાર ભરાતું હોય ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય તો તેને સ્થાનિક બજાર કહી શકાય છે દાખલા તરીકે ઉદાહરણ આપવું હોય તો આપણે આપી શકીએ ગામડામાં દૂધ શાકભાજીનું બજાર વારંદ ધોબી દરજી લુહાર સુથાર કુંભાર વગેરેની સેવાઓનું જે બજાર છે એ સ્થાનિક બજાર છે એ ઉપરાંત આપણે કહેવું હોય તો કહી શકીએ અમદાવાદમાં એ એમ ટી એસની વાહન વ્યવહારની સેવા વગેરે સ્થાનિક બજારના ઉદાહરણો કહી શકાય છે તો મિત્રો આને સ્થાનિક બજાર કહી શકાય છે એ પછી બીજો પ્રકાર છે પ્રાદેશિક બજાર તો પ્રાદેશિક બજાર કોને કહેવાય પ્રદેશ પૂરતું મર્યાદિત હોય તો તેને પ્રાદેશિક બજાર આપણે સામાન્ય ભાષામાં કહી શકીએ અને વ્યાખ્યા કહેવી હોય તો આપણે કહી શકીએ કે જે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું જ મર્યાદિત હોય તેને પ્રાદેશિક બજાર કહે છે ફરી એકવાર જે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું મર્યાદિત હોય તેને પ્રાદેશિક બજાર કહે છે પ્રાદેશિક બજાર રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તાર પામેલું હોઈ શકે છે તો પ્રાદેશિક બજાર જુદા જુદા રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલું પણ હોઈ શકે છે દાખલા તરીકે મહેસાણાની દૂધસાગર ડેરીનું દૂધ સુરતની ઘારી ગુજરાતની નવલકથાઓ ગુજરાતી ચલચિત્રો પ્રાદેશિક ભાષાના પુસ્તકો વગેરેના બજારે પ્રાદેશિક બજાર છે એવું આપણે કહી શકીએ તો મિત્રો આ રીતે પ્રાદેશિક બજારના ઉદાહરણો છે તો પ્રાદેશિક બજાર એટલે જે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું જ મર્યાદિત હોય તો તેને પ્રાદેશિક બજાર કહી શકાય છે તો એના માટે આપણે ઉદાહરણ આપી સમજી શકીએ એ પછી છે રાષ્ટ્રીય બજાર તો રાષ્ટ્રીય બજાર કોને કહેવાય રાષ્ટ્ર એટલે દેશ તો જે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ અને વેચાણ સમગ્ર રાષ્ટ્રમાં થતું હોય તો તેને રાષ્ટ્રીય બજાર કહી શકાય છે એટલે કે આખા દેશમાં થતું હોય તો તેને રાષ્ટ્રીય બજાર કહી શકાય છે તો રાષ્ટ્રીય બજાર એટલે દેશ એટલે કે રાષ્ટ્ર રાષ્ટ્રીય બજાર દેશના જુદા જુદા રાજ્યો સુધી વિસ્તરેલું હોઈ શકે છે તો રાષ્ટ્રની અંદર જુદા જુદા રાજ્યોમાં પણ આ વેચાણ થઈ શકે છે તો તેને રાષ્ટ્રીય બજાર કહી શકાય છે ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે પંજાબના ઘઉં કાપડ અમૂલ ડેરીની પ્રોડક્ટ ટેલિવિઝન વગેરે રાષ્ટ્રીય બજાર ધરાવે છે અને રાષ્ટ્રીય બજારના ઉદાહરણો છે એવું આપણે કહી શકીએ તો હિન્દી ભાષાની નવલકથાઓ વગેરે સાડીનું બજાર આ બધી કઈ છે રાષ્ટ્રીય બજારના ઉદાહરણો છે તો મિત્રો રાષ્ટ્રીય બજાર માટે ફરી એકવાર કે જે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ સમગ્ર રાષ્ટ્રમાં થતું હોય એટલે કે આખા દેશમાં થતું હોય તેને રાષ્ટ્રીય બજાર કહે છે રાષ્ટ્રીય બજાર દેશના જુદા જુદા રાજ્ય સુધી વિસ્તરેલું હોઈ શકે છે અને એના માટે આપણે ઉદાહરણ પણ આપી શકીએ કે સાડીનું બજાર પંજાબના ઘઉં કાપડ અમૂલ દેરીની પ્રોડક્ટ ટેલિવિઝન વગેરે રાષ્ટ્રીય બજારના ઉદાહરણો છે એ પછી છે આંતરરાષ્ટ્રીય બજાર તો આંતરરાષ્ટ્રીય બજાર એટલે શું જુદા જુદા દેશો વચ્ચેનો વેપાર અને બજાર ખરીદ અને વેચાણ થતું હોય તો તેને આંતરરાષ્ટ્રીય બજાર કહી શકાય આપણી ભાષામાં અને આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર એટલે કે વિશ્વનું બજાર પણ કહી શકાય છે અને આ બજાર વિશ્વના જુદા જુદા દેશોના બજારો સુધી વિસ્તરેલું હોઈ શકે છે તો આપણે કહી શકીએ કે આ આંતરરાષ્ટ્રીય બજાર એટલે શું કે જે ચીજ વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ માત્ર એક રાષ્ટ્ર પૂરતું મર્યાદિત ન હોય પરંતુ વિશ્વના અનેક દેશો કે રાષ્ટ્રોમાં પ્રસરેલા હોય તેને આંતરરાષ્ટ્રીય બજાર કહે છે તો આ માટે આપણે કહી શકીએ આને આંતરરાષ્ટ્રીય બજાર એટલે કે જુદા જુદા દેશો દેશો વચ્ચેની ચીજવસ્તુ કે સેવાઓની ખરીદ વેચાણ થાય તો તેને આંતરરાષ્ટ્રીય બજાર કહી શકીએ છીએ ફરી એકવાર જે વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ માત્ર એક રાષ્ટ્ર પૂરતા સીમિત કે મર્યાદિત ન હોય પરંતુ વિશ્વના અનેક રાષ્ટ્રોમાં પ્રસરેલા હોય તે તેને આંતરરાષ્ટ્રીય બજાર કહે છે આ બજારને વૈશ્વિક બજાર પણ કહે છે એટલે કે વિશ્વનું બજાર પણ કહી શકાય છે જે વિશ્વના જુદા જુદા દેશોના બજારો સુધી વિસ્તરણ પામેલું હોઈ શકે છે તો તેને આંતરરાષ્ટ્રીય બજાર કહી શકાય છે દાખલા તરીકે ઓસ્ટ્રેલિયાનું ઊન સ્વિટરલેન્ડની ઘડિયાળ ભારતની ચા ચીનના રમકડા અંગ્રેજી અંગ્રેજી વિષયની નવલકથાઓ જાપાનના ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજાર ધરાવે છે તો આ બધી વસ્તુઓ શું છે આંતરરાષ્ટ્રીય બજાર અંગ્રેજી પુસ્તકો મોબાઈલ તો આ બધા આંતરરાષ્ટ્રીય બજારના ઉદાહરણો છે તો મિત્રો આને આપણે આ આંતરરાષ્ટ્રીય બજાર કહી શકીએ છીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ખરીદ વેચાણને ઘણીવાર આપણે આયાત નિકાસ તરીકે પણ ઓળખી શકીએ છીએ કે જ્યારે વસ્તુ ખરીદવામાં આવે ત્યારે આયાત થઈ કહેવાય અને વસ્તુ આપણા દેશમાંથી બીજા દેશોમાં વેચાણ કરવામાં આવે ત્યારે નિકાસ કરી એવું આપણે કહી શકીએ છીએ તો આવાને આને આપણે આંતરરાષ્ટ્રીય બજાર કહી શકીએ છીએ એ પછી છે મિત્રો જથ્થા આધારિત બજાર તો મિત્રો જથ્થા આધારિત બજારની અંદર આપણે કહી શકીએ કે જથ્થા આધારિત બજારમાં મુખ્ય બે પ્રકારના બજારનો સમાવેશ થાય છે જેમ કે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર જે આપણે નીચે મુજબ એની વ્યાખ્યા સમજી શકીએ છીએ તો જથ્થાબંધ બજાર એટલે શું તો જથ્થાબંધ બજારની અંદર જે બજારમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે તેને જથ્થાબંધ બજાર કહેવામાં આવે છે એટલે કે ચીજ વસ્તુઓનું મોટા પ્રમાણમાં જથ્થાબંધ વેચાણ થઈ શકે તો તેને જથ્થાબંધ બજાર કહી શકાય છે દાખલા તરીકે કહી શકીએ કે કાપડમાં કાપડના વેચાણની અંદર ઘાસવી મુજબ થતાં ખરીદ વેચાણ કાપડનું મોટા પ્રમાણમાં કાપડનું વેચાણ થતું હોય પણ કેવું મોટા પ્રમાણમાં દાખલા તરીકે કાપડ બજારમાં ઘાસરી મુજબ થતાં ખરીદ વેચાણ એ જથ્થાબંધ વેચાણ છે અનાજના બજારમાં ગુણ ગુણી મુજબ થતાં ખરીદ વેચાણ તેલમાં ટેન્કરો મુજબ થતાં ખરીદ વેચાણ તો આ બધું જે ખરીદ વેચાણ થાય છે એ જથ્થાબંધ બજાર છે તો આપણે એને કહી શકીએ જથ્થા આધારિત બજાર અથવા તો જથ્થાબંધ બજાર કહી શકીએ છીએ જથ્થાબંધ બજારમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને તે છૂટક બજારના વેપારીઓને વેચે છે તો મિત્રો એને જથ્થાબંધ વેપારી છૂટક બજારના વેપારીઓને વેચે છે અને એટલે જ આપણે કહી શકીએ છીએ કે આને જથ્થાબંધ બજાર કહી શકાય છે હોલસેલ ભાવે વસ્તુ ત્યાં મળી રહે છે હવે જથ્થાબંધ બજાર કોને કહેવાય તો ફરી એકવાર મિત્રો જે બજારમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે તેને જથ્થાબંધ બજાર કહી શકાય છે તો એના માટે આપણે ઉદાહરણ પણ આપી શકીએ અનાજનું જથ્થાબંધ અનાજનું બજાર કાપડ બજારમાં ઘાસડી મુજબ થતાં ખરીદ વેચાણ અનાજ બજારમાં ગુણ મુજબ એટલે કે ગુણી મુજબ થતાં ખરીદ વેચાણ તેલના ટેન્કરો મુજબ થતું ખરીદ વેચાણ આ બધું જે વેચાણ થાય છે જથ્થાબંધ બજાર છે એવું કહી શકાય જથ્થાબંધ બજારમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને તે છૂટક બજારના વેપારીઓને વેચે છે અને છૂટક બે વેપારીઓ ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડે છે તો એને શું કહી શકાય જથ્થાબંધ બજાર હવે છે છૂટક બજાર તો છૂટક બજાર કોને કહેવાય તો જે બજારમાં નાના જથ્થામાં છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વચ ખરીદ અને વેચાણ નાણાં પાયે થતું હોય છે નાના જથ્થામાં થઈ શકે છે છૂટક બજારના વેપારીઓ પણ બજારની આવી વસ્તુઓ ખરીદે છે અને ગ્રાહકો સુધી પહોંચાડે છે તો કહે છે કે જે બજારમાં નાના જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે તેને છૂટક બજાર કહી શકાય છે અને છૂટક બજારની અંદર નાના નાના વેપારીઓ ખરીદનાર બને છે અને જથ્થાબંધ બજારના વેપારીઓ ઉત્પા ઉત્પાદક કે ગ્રાહકો વચ્ચેની એક કડી મહત્ત્વની કડી બને છે અને એમને વેચવા વેચવા માટે કરે છે તો છૂટક બજારની અંદર જે બજારમાં નાના જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે તેને છૂટક બજાર કહે છે જેમ કે કરિયાણાનું બજાર શાકભાજીનું બજાર રમકડાનું બજાર વગેરે છૂટક બજાર છે તો મિત્રો આ બજારનું વર્ગીકરણ છે પ્રશ્ન તો બજારના બે ભાગ પડે છે બે પ્રકાર છે સ્થાન આધારિત બજાર અને જથ્થા આધારિત બજાર સ્થાન આધારિત બજારના ચાર પ્રકાર અને જથ્થા આધારિત બજારના બે પ્રકાર તો મિત્રો દરેક તૈયાર કરવા સ્થાન આધારિત બજારના પ્રકાર ચાર સ્થાનિક બજાર પ્રાદેશિક બજાર રાષ્ટ્રીય બજારને આંતરરાષ્ટ્રીય બજાર અને જથ્થા આધારિત બજારના બે પ્રકાર જથ્થાબંધ બજારને છૂટક બજાર થેન્કસ મિત્રો હવે મિત્રો આના પછીનો પ્રશ્ન છે દરેક જણે આ પ્રશ્ન લખવો અને તૈયાર કરવો હરીફાઈ આધારિત બજાર તો મિત્રો હરીફાઈ આધારિત બજારની અંદર આપણે જોઈ શકીએ છીએ હરીફાઈ આધારિત બજાર કોને કહી શકાય તો હરીફાઈ આધારિત બજાર તો સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર અને વેચનારાઓની સંખ્યા પ્રમાણે વ વર્ગીકૃત કરવામાં આવે છે અને એની અંદર મુખ્યત્વે વેચનારનું બજાર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે પૂર્ણ હરીફાઈ ઈજારો ઈજારાઈ હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો એવા પ્રકારો પડે છે હરીફાઈને આધારે બજારના પ્રકારો બે વિભાગમાં ભાગ પાડવામાં આવે છે તો પહેલો હરીફાઈ આધારિત બજારની અંદર પહેલો જે પ્રકાર છે પૂર્ણ હરીફાઈ અને બીજો પ્રકાર છે અપૂર્ણ હરીફાઈ એની ચર્ચા મિત્રો આપણે અહીંયા કરવાની છે તો બજારોનું વર્ગીકરણ એમાં બીજો ભાગ પ્રકાર છે પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ તો અપૂર્ણ હરીફાઈના ત્રણ પ્રકાર પડે છે એક તો ઇજારો ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પસ્તક ઈજારો તો મિત્રો અલ્પસ્તક ઈજારાની અંદર પૂર્ણ હરીફાઈ તો પહેલાં પૂર્ણ હરીફાઈ કોને કહી શકાય તો પૂર્ણ હરીફાઈ માટેનો આપણે અહીંયા અર્થ જોવો પડશે પૂર્ણ હરીફાઈ એટલે શું તો મિત્રો પૂર્ણ હરીફાઈ કોને કહેવાય તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર એક આદર્શ બજાર છે એમાં ફક્ત એક સિદ્ધાંતની શક્યતા છે કે વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતાં પૂર્ણ હરીફાઈના લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારની તમામ શરતો એકસાથે સંતોષાય છે અર્થશાસ્ત્રમાં પૂન હરીફાઈવાળા બજારનો અભ્યાસ ખૂબ જ અગત્યનો ગણવામાં આવે છે પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવે છે અને એટલા જ માટે કહે છે કે પૂર્ણ હરીફાઈ કોને કહી શકાય તો પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે પરંતુ તેનો સિદ્ધાંતમાં જ છે કારણ કે તેના લક્ષણો બજારના ભાગ્ય જ જોવા મળે છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઈજારાનો અભાવ હોઈ શકે છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર ઈજારો જોવા મળતો નથી અને એટલે જ શ્રીમતી રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈ તે અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદનની ઉત્પાદિત વસ્તુઓની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય એટલે જ એને પૂર્ણ હરીફાઈ કહી શકાય છે બીજી વ્યાખ્યા શ્રીમતી જ્હોન રોબિન્સના મતે કહી શકાય પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદનની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય એ પછી મિત્રો બીજી વ્યાખ્યા છે કે પ્રોફેસર લેફ્ટ વિચના મતે તો પૂર્ણ હરીફાઈ પુનઃ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે એ આપણે આગળની વ્યાખ્યા જોઈએ કે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય જે આપણે માંગના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ અને અહીંયા કહે છે પ્રોફેસર લેફ્ટ લેફ્ટ વિચના મતે થેન્ક્સ મિત્રો